નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આશાબા. નોબેલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બે ગણિત ગમત, એટલે કે દરેક વિદ્યાર્થી આ ગણિત ગમતની સ્વાધ્યાય પોતી કાઢવાની રહેશે, બરાબર. જેમાં આપણે ચેપ્ટર છ પગની છાપ, પેજ નંબર દરેકે 66 આ પેજ કાઢવાના રહેશે. કાયદા બધાએ 66 પેજ. હવે એમાં જો દોરો અને સૂચના મુજબ રંગ પૂરો. હવે આ તમને ચિત્ર બધા આપેલા છે ને, ચકલી, ઘર છે, જો ઘોડો છે, મોર છે, બરાબર. પછી છોકરીના ફેસનું ચિત્ર છે, તો આ બધા કેવી રીતે ચિત્ર દોરવાના છે? તો કે ત્રિકોણ, ચોરસ, વર્તુળ અને લંબચોરસ એ ચાર આકારો દ્વારા જ આ ચિત્રો દોરવાના છે, બરાબર. હવે એમાં જો આ જે ચિત્ર આપેલા છે એ દોરવાના છે, પછી આ સૂચના મુજબ જ રંગ પૂરવાના છે. ત્રિકોણ છે તો આ બધા ચિત્રોમાં જેટલા ત્રિકોણ આવતા હોય ને એ બધામાં કેવો પૂરવાનો છે? તો કે જાંબલી કરવો, બરાબર. ત્યાર પછી હું તમને દર્શાવું છું આ ત્રિકોણ છે એમાં કેવો રંગ પૂરવાનો છે, જામ. ત્યાર પછી અથવા તો વાદળી રહેતું છે એમાં, બરાબર, તો વાદળી પણ પૂરી શકો છો. ત્યાર પછી જો ચોરસ છે તો જેટલા બધા ચિત્રોમાં જેટલા ચોરસ હોય ને એ બધામાં કેવો પૂરવાનો છે, લીલો. જે લોકો પાસે વાદળી કલર હોય ત્રિકોણમાં વાદળી કલર પૂરશે, વાદળી ના હોય જાંબલી પૂરશે. ત્યાર પછી ચોરસ, આ બધા ચિત્રમાં જેટલા ચોરસ આવતા હોય એ બધામાં કેવો કલર પૂરશું આપણે? તો કે લીલો. ત્યાર પછી આ બધા ચિત્ર છે ને મજુ હોય આ ને બધા ઘણા બધા વર્તુળ છે, તો જેટલા વર્તુળનું ચિત્ર હોય એમાં કેવો રંગ પૂરશું? પીળો, બરાબર. ત્યાર પછી આ પાંચે પાંચ ચિત્ર છે એમાંથી જેટલા લંબચોરસ ચિત્ર આવતા હોય, લંબચોરસ આકાર હોય એમાં કેવો રંગ પૂરશું? તો કે લાલ. તો આ પીસ તમારે વ્યવસ્થિત સરસ મજાનો સ્કેલ મદદથી આપ તમે ચોરસ ને એવી રીતના દોરશો અને એમાં આ મુજબ તમારે રંગ પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પીસ તમારે પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી પેજ નંબર 67, ચલો એમાં જોઈએ એમાં શું છે. તો કે નીચેની તમે જોયેલી વસ્તુઓને સફેદ કોરા કાગળ પર મૂકી તેની કિનારી પર પેન્સિલ ફેરવો, કયો આકાર મળશે? વસ્તુઓના નામને તેના આકાર સાથે જોડો. તમને ઘણી બધી વસ્તુઓ આપેલી છે, એના નામ અહીં આપેલા છે અને આ સાઈડ ચાર આકારો આપેલા છે, ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે અને વર્તુળ છે. હવે જુઓ આ પવન ગ્લાસ, ગ્લાસ કેવો હોય સીધો, હવે એને એક કાગળ ઉપર રાખી દઈએ અને પછી એને આપણે પેન્સિલથી ફેરવીએ તો એનો આકાર કેવો નીચે બતાય? તો કે વર્તુળ. તો આને દરેકે વર્તુળ સાથે જોડો, ગ્લાસ છે ને જોયું. ત્યાર પછી બીજું શું છે ને, તો કે શાર્પ સીડીનો પાસો, શાર્પ સીડીનો પાસો છે કેવો હોય? આ ઊંચાઓ નાનો અને ચોરસ આકારનો હોય, બરાબર. તમે ઘરે ટ્રાય કરી શકો છો આ બધે, જો સરસ મજા કાગળ હોય એના ઉપર આમાંથી જે તમારી પાસે વસ્તુ હોય એ તમે કોરા કાગળ પર રાખી શકો છો, પછી પેન્સિલથી એના પર લાઈન કરી શકો છો જેથી તમને ખ્યાલ આવે કે એ વસ્તુ વર્તુળ છે, ચોરસ છે, લંબચોરસ છે કે ત્રિકોણ છે. પછી એ પ્રમાણે આપણે અહીંયા જોડકા જોડીશું. તો સાત શ્રેણીનો પાસો છે એ કેવો છે? તો કે ચોરસ. તેને જોડી દઈએ ચોરસ સાથે. ત્યાર પછી બોટલનું ઢાંકણું, બધા પાણીની બોટલ તો જોઈ જ હશે, એનું ઢાંકણું સાવ નાનું હોય ને એને આપણે કાગળ પર રાખીએ પછી ફેરવીએ તો એનો આકાર કેવો બને? તો કે વર્તુળ. તો બોટલનું ઢાંકણું છે એને પણ જોડી દઈએ વર્તુળ સાથે, બરાબર. વ્યવસ્થિત જે આકાર છે એની સાથે જોડવાના રહેશે, કોઈ આડા આપણા જોડકા જોડવાના નથી. ત્યાર પછી ત્રીજું આપણે બોટલનું ઢાંકણું છે એને વર્તુળ સાથે જોડો. ચોથું નામ શું છે? તો કે પોસ્ટકાર્ડ. પોસ્ટકાર્ડ છે એ કેવું હોય? તો કે લંબચોરસ. તો પોસ્ટકાર્ડને જોઈ દઈશું આપણે લંબચોરસ સાથે.
ત્યાર પછી પિઝા નો ટુકડો, પિઝા આખા હોય કે પડતો હોય, પછી એને આપણે કટ કરીએ, એનો ટુકડો કરીએ તો એ કેવો હોય? આ જો આપકો પિઝો છે, બરાબર? હવે એને આપણે કટ કરીએ, ચાર ભાગ પડે, છ ભાગ પડે, તો એનો કેવો આકાર બને? તો કે ત્રિકોણ. તેથી આ પિઝા ના ટુકડા ને આપણે જોડી દઈએ ત્રિકોણ સાથે, બરાબર? ત્યાર પછી સીડી ડીવીડી આપણે કબાટમાં જે ટીંગાડીએ છે એને શું કહેવાય? હેંગર, વસ્તુ ટીંગાડવા માટે, બરાબર? તો એ કેવું હોય? ત્રિકોણ આકાર. તો હેંગર છે એને આપણે જોડી દઈએ ત્રિકોણ સાથે, બરાબર? ત્યાર પછી માચિસ બોક્સ એટલે કે બાકસ, એ કેવું હોય? લંબચોરસ. દરેકે જોયું જ હશે કે લંબચોરસ હોય, તો માચિસ બોક્સ છે એને આપણે જોડી દઈએ લંબચોરસ સાથે. હવે બીજા નામ છે ને પોલીસ, એ પ્રમાણે તમારે અહીંયા જોકા જો બનાવે છે. ત્યાર પછી શું છે? સાપ સીડી નો બોર્ડ. સાપ સીડી નો બોર્ડ છે એ કેવું હોય? તો કે ચોરસ. તો આ સાપ સીડી નો બોર્ડ છે એને જોડો બધા ચોરસ સાથે. ત્યાર પછી નાનો અરીસો. નાનો અરીસો એ કેવો હોય? તો કે લંબચોરસ. તો એને બધા જોડો અહીંયા લંબચોરસ સાથે, બરાબર? નો ક્યાં આવે તમે એવું બતાવશો, નાનો અરીસો છે એને અહીંયા લંબચોરસ સાથે જોડો. ત્યાર પછી બંગડી. બંગડી કેવી હોય? વર્તુળ. તો બંગડીને બધા વર્તુળ સાથે જોડો, બરાબર? ત્યાર પછી ડસ્ટર. સ્કૂલે તમે બધા આવો છો ને, પછી બોર્ડ સાફ મેડમ કરે છે ત્યારે ડસ્ટર તો તમે બધાએ જોયું જ છે. તો ડસ્ટર છે એ કેવા આકારનો હોય છે? લંબચોરસ. તો ડસ્ટરને બધા લંબચોરસ સાથે જોડો. ત્યાર પછી ચોક બોક્સ. ચોક છે એનું બોક્સ કેવું હોય છે? તો કે એ પણ લંબચોરસ હોય છે. તો ચોકના બોક્સને પણ જોડી દઈએ લંબચોરસ સાથે. ત્યાર પછી હાથ રૂમાલ. બરાબર, રૂમાલ છે એ કેવા આકારનો હોય છે? તો કે ચોરસ. તો રૂમાલને બધા જોડો ચોરસ સાથે. હું બોલતી જાઉં છું એ પ્રમાણે તમારે જોડવાનું રહેશે. ત્યાર પછી નોટબુક નો પેજ. નોટબુક તમારી પાસે બધા પાસે છે, તો એનો પેજ કેવો હોય? લંબચોરસ, બરાબર? ત્યાર પછી બિસ્કિટ. તો બિસ્કિટ તો ઘણા બધા આકારના, વર્તુળ હોય, પછી જો લંબચોરસ હોય, બરાબર? પારલે હોય તો એ લંબચોરસ હોય, મોનેકો બિસ્કિટ હોય તો વર્તુળ હોય, બરાબર? ક્રેક જે હોય તો એ ચોરસ હોય, બધા આકાર હોય. તો આમાંથી તમારે જોડવાનું છે, બિસ્કિટ છે એને તમે ક્યાં જોડશો? તો કે લંબચોરસ સાથે. બધા આકારના બિસ્કિટ હોય, બરાબર? વર્તુળય હોય, ચોરસ હોય ને લંબચોરસ પણ હોય. ત્યાર પછી ધજા. તો મંદિરે તમે ક્યાંય પણ ગયા હોય તો ત્યાં તમે ધજા તો જોયેલી જ છે. તો ધજા છે એ કેવા આકારની હોય? તો કે ત્રિકોણ. તો ધજાને બધા જોડો ત્રિકોણ સાથે. ત્યાર પછી છે વાટકો. તો વાટકો છે એને આપણે એક પેજ પર રાખીએ, પછી એનો આકાર આપણે કરીએ તો કેવો દર્શાવે? તો કે વર્તુળ. વાટકો છે એનો આકાર એને જોડો વર્તુળ સાથે. ત્યાર પછી ચાંદલો. આપણે ચાંદલા કરીએ છીએ એ કેવા આકારનો હોય છે? વર્તુળ. તો ચાંદલાને પણ જોડો વર્તુળ સાથે. ત્યાર પછી રૂપિયાનો સિક્કો. સિક્કો છે એનો આકાર કેવો હોય છે? વર્તુળ. તો એના પર પેન્સિલ ફેરવીએ તો પણ એનો આકાર દર્શાવશે વર્તુળ જ. તો રૂપિયાના સિક્કાને જોડો વર્તુળ સાથે. ત્યાર પછી રબર. રબર છે એ કેવું હોય છે? લંબચોરસ. તો રબર છે એને જોડો લંબચોરસ સાથે. ત્યાર પછી ફૂટપટ્ટી. બરાબર, બધાના બેગમાં હોય જ છે. તો એનો આકાર કેવું હોય છે? તો કે લંબચોરસ. તો ફૂટપટ્ટીને પણ જોડો લંબચોરસ સાથે. ત્યાર પછી છે મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોન કેવા આકારનો હોય છે? તો કે લંબચોરસ, બરાબર? બધાએ જોયો છે ને મોબાઈલ ફોન. તો એને જોડો લંબચોરસ સાથે મોબાઈલને. ત્યાર પછી છે નાસ્તાનો ડબ્બો. તો એ વર્તુળ પણ હોય, ચોરસ પણ હોય, લંબચોરસ પણ હોય. તો આપણે નાસ્તાનો ડબ્બો છે એને જોડવાનું છે લંબચોરસ સાથે. ત્યાર પછી છે ચેસ બોર્ડ. બરાબર, ચેસ બોર્ડ છે એ કેવું હોય? તો કે એ પણ હોય ચોરસ. તો એને જોડવાનું છે બધાએ ચોરસ સાથે. ત્યાર પછી છે ઈટ.
મકાન જણીએ તો ઈટની જરૂર પડે ને, તો ઈટ છે એ કેવા આકારની હોય છે? તો કે લંબચોરસ. તો ઈટને બધા જોડો લંબચોરસમાં છે. લંબચોરસ સાથે જોડે ઈટ નહીં ત્યાર પછી 10 રૂપિયાની નોટ, તો એ કેવા આકારની હોય છે? બધા પૈસા તો વાપરો છો, તો એ ખ્યાલ જ હોય ને કેવા આકારની હોય છે? લંબચોરસ. તો 10 રૂપિયાની નોટને લંબચોરસ. તો એ જ રીતે દરેક વિદ્યાર્થીને પેજ નંબર 67 પણ પૂર્ણ હોવું જોઈએ. હવે દરેક વિદ્યાર્થી પેજ નંબર 68 કાઢશે. એમાં જોઈએ સૂચના મુજબ કરો. હવે ચાર તમને ચિત્ર આપેલા છે, બરાબર, બે છોકરીઓ છે અને બે છોકરા છે. પ્રથમ ચિત્રમાં ચોરસ આકારથી ચશ્મા બનાવો. જ્યાં આંખ છે ને ત્યાં શું કરવાનું છે? આ રીતના ચોરસ દોરવાનું, પછી આ રીતના આમ દોરી નાખો, એટલે શું બનાવવાનું છે આપણે? એક ચશ્મા. જ્યાં આંખ છે ત્યાં જ, બરાબર, આપણે ચોરસ આકારમાં કીધું છે. ત્યાર પછી બીજા ચિત્રમાં મૂછો બનાવો. પણ કયા આકારથી બનાવવાની છે? તો કે આવી આ આકારથી મૂછો બનાવવાની છે, બરાબર. તો બીજા ચિત્રમાં દરેકે, એટલે કે આ છોકરાનું ચિત્ર છે ને, ત્યાં આવી રીતના આ આકારે મૂછો બનાવવાની રહેશે. ત્યાર પછી ત્રીજા ચિત્રમાં વર્તુળ આકારથી મોં બનાવો. નાક છે એની નીચે આને વર્તુળ દોરવાનું, બરાબર, જેથી મોં બની જશે. એટલે આ છોકરીનું ચિત્ર છે, અહીંયા ગોળ વર્તુળ કરવાનું છે, જો મોઢાની અંદર, બરાબર. ત્યાર પછી ચોથા ચિત્રમાં ચોરસ આકારથી ચહેરો બનાવો. હવે વાળ ને એવું છે ને, ત્યાં શું બનાવવાનું છે તમારે? ચોરસ. એટલે એનો શું બની જશે? ચહેરો, બરાબર. તો નવમો જે ક્વેશ્ચન છે એમાં ચારેમાં આ રીતે તમારે આકાર દોરવાના છે. પહેલું ચિત્ર છે એમાં ચશ્મા દોરવાના છે, બીજું ચિત્ર છે એમાં મૂછો બનાવવાની છે, ત્રીજું ચિત્ર છે એમાં મોં બનાવવાનું છે, અને ચોથું ચિત્ર છે એમાં ચહેરો બનાવવાનો છે. ત્યાર પછી હવે આ 10મો પ્રશ્ન છે એ આપણે જોઈએ. પ્રિયાને નવરાત્રીમાં ગરબા ગાવા જવું છે. બાજુમાં આપેલા ઘરેણાથી તેને તૈયાર કરો. હવે આ છોકરી છે ને, એને શું કરવું છે? નવરાત્રીમાં ગરબા રમવા જવું છે. તો અહીંયા તમને ઘણા બધા ઘરેણા આપેલા છે. આમાંથી જો આપે હાર આપેલા છે, એમાંથી એક હાર આ છોકરીને પહેરાવવાનો છે. પછી બીજું છે ને, એક ત્રણ ચિત્ર બુટ્ટી છે, એમાંથી આ ત્રણ છે, ત્રણ પેટર, એમાંથી કોઈ પણ એક પેટર લઈને ચિત્ર તમારે અહીંયા દોરવાનું રહેશે. ત્યાર પછી જુઓ, આ બંગડી છે, એમાંથી બે માંથી કોઈ પણ એક બંગડી આ પ્રિયાને પહેરાવવાની છે. ત્યાર પછી આ પગમાં પાયલ છે, ચોથું ચિત્ર છે એ શું છે? પાયલ. આ બંને ચિત્રમાંથી એક ચિત્ર આકારની પાયલ બનાવવાની છે. તો આ રીતે 68 પેજ પણ તમારે વ્યવસ્થિત વ્યવસ્થિત સુંદર અક્ષરે, તેમજ જો આકાર પણ વ્યવસ્થિત હોવા જોઈએ, પૂર્ણ કરવાનું છે. હવે પેજ નંબર આપણે 69 જોઈએ. ચિત્રમાં સૂચના મુજબ વસ્તુઓ દોરો. દરેક વિદ્યાર્થીએ પેજ કાઢ્યું. હવે આ પેજ પર મમ્મી પપ્પાના મદદથી તમારે વસ્તુઓ દોરવાની છે. છોકરી અને મમ્મી ખુરશી પર બેઠેલા છે. શું કરવાનું છે? છોકરીને મમ્મી છે ને, એની નીચે શું દોરવાનું? ખુરશી દોરવાની છે. છોકરી વાર્તાનું પુસ્તક વાંચે છે, તો એના હાથમાં વાર્તાનું પુસ્તક હોવું જોઈએ, એ આકાર બનાવવાનો છે. ત્યાર પછી મમ્મી છાપું વાંચે છે, તો આ મમ્મીના બે હાથ છે ને, એની વચ્ચે તમારે છાપા જેવો આકાર દર્શાવવાનો છે. છોકરી અને મમ્મી પેપરની સામસામે બેઠેલા છે. તો જો અહીંયા તમારે શું દોરવાનું છે? ટેબલનું ચિત્ર. ત્યાર પછી મમ્મીની ખુરશીની બાજુમાં એક કચરા ટોપલી પડેલી છે. આ સાઈડ શું તમારે દોરવાનું છે? એક કચરા ટોપલી, બરાબર. આ સાઈડ તમારે ટીપાઈ જે ટેબલ છે દોરવાનું છે. આ સાઈડ કચરા ટોપલી દોરવાની છે. મમ્મીના હાથમાં છાપાનો આકાર દોરવાનો છે, અને છોકરી અને મમ્મી બને છે ત્યાં તમારે ખુરશીનો આકાર દોરવાનો છે, અને છોકરી છે એ પુસ્તક વાર્તા વાંચતી હોય એવું પુસ્તકનો આકાર દોરવાનો છે. ટેબલ ઉપર ફળો ભરેલો વાટકો છે. ટેબલ છે ને, એના ઉપર એક વાટકો કરવાનો, અને થોડા એમાં ફળો દર્શાવવાના છે. છોકરીની ખુરશીની બાજુમાં ફૂલદાની પડેલી છે. તો હવે તમારે શું કરવાનું? છોકરી છે એની બાજુમાં તમારે ફૂલદાનીનું ચિત્ર વ્યવસ્થિત દોરવાનું છે. ન ખ્યાલ આવે તો અહીંયા મેં તમને ચિત્ર દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે તમારે ચારેય પેજ પૂર્ણ કરવાના. 66, 67, 68 અને
જેમાં તમારે જોડકા જોડવાના છે અને વિવિધ આકારો દોરવાના છે. નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.